થરાદ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય અને વીમા પોલિસી હોય તેવા લોકોના પરિવારને 1 લાખ રૂપિયાનો વીમા પોલિસી ચેક બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ગત વર્ષ 2016-17ના રોજ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લખનૌ સબ બ્રોકર અમદાવાદ પાસેથી થરાદ તાલુકાના 5 થી 70 વર્ષના લોકોએ 1 લાખના જૂથ વીમાની પોલિસી લીધી હતી અને બાદમાં આ પોલિસી ધરાવતા ઇસમોમાંથી જે ઇસમનું અકસ્માતે મોત થયું છે તેવા લોકોના પરિવારને કંપની વીમો ક્લેમ ચૂકવવામાં અનકાની કરી રહ્યું છે. ત્યારે થરાદ માર્કેટ યાર્ડ દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવામાં આવતા થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કેસ જીતી ગઈ હતી, જે દરમિયાન કોર્ટે વ્યાજ સહિત 51,62,505 રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો. જેને લઈ આજ રોજ થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે અકસ્માતમાં મૃત્યુ પામનાર 44 જેટલા લોકોના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચેક વિતરણમાં થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, થરાદ એપીએમસીના સેક્રેટરી વેમજીભાઈ પટેલ, મદનલાલ પટેલ સહિત માર્કેટયાર્ડના સદસ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે ચેક અર્પણ કાર્યક્રમમાં માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ અને તમામ અગ્રણીઓ દ્વારા મૃત્યુ પામનારને 2 મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તેમજ પરબતભાઈ પટેલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે થરાદ તાલુકામાં અકસ્માતના કારણે જે લોકો મોત થયા છે તેવા લોકોના પરિવારને 1 લાખ રૂપિયાનો કવચ વીમો આપવામાં આવેલ છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે અકસ્માતે મોતને ભેટેલ લોકોનું પીએમ કરાવવું ફરજિયાત છે, ત્યારે તેના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય માર્કેટયાર્ડ તરફથી મળે છે અને જો ખેડૂત હોય તો આવા લોકોના પરિવારને સરકાર તરફથી પણ 2 લાખ રૂપિયાની સહાય મળે છે.